નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ઈશ્વર ઘટઘટમાં વ્યાપેલા છે. પરમાત્મા સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. તેઓ મન કરતાં પણ વધારે વેગવાળા છે. તેઓ મનની ગતિથી પણ ખૂબ દૂર સુધી પહેલેથી જ હાજર છે. તેઓ અનાદિ અને જ્ઞાન સ્વરૂપ છે. અનાદિ હોવાના કારણે તેઓ પહેલેથી જ બધાને જાણે છે. સર્વજ્ઞ તથા સર્વવ્યાપી પરમાત્મા આપણા સારા કે ખરાબ, શુભ કે અશુભ બધા પ્રકારના કર્મોના સાક્ષી છે. તેથી આપણે તેમનાથી કોઈ પણ કર્મને છુપાવી શકતા નથી. તેઓ બધે જ વ્યાપેલા છે. તેથી આપણે ગમે ત્યારે કર્મ કરીએ તેને તેઓ જાણી લે છે. આપણે જેવું કર્મ કરશું એવું જ ફળ આપણને મળશે. તેથી આપણે હંમેશા શુભ તથા પુણ્ય કર્મો જ કરવા જોઈએ, જેથી આપણને હંમેશા સુખ, શાંતિ તથા આનંદ પ્રાપ્તિ થતી રહે છે. યોગ્યઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ સાચું જ કહ્યું છે કે ઈશ્વર બંધ નહીં કે મઠ મેં વ તો વ્યાપક રહા ઘટ ઘટ મેં. પોલીસ અદાલત હૈ આસાન કિંતુ અટલ હૈ ઈશ વિધાન. આપણે આપણા કર્મનું ફળ અવશ્ય મળે જ છે. આપણે પોતામાંથી બચી શકતા નથી. આપણે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને હંમેશા સન્માર્ગે ચાલીને શુભ તથા પુણ્ય કર્મો જ કરવા જોઈએ. આપણે કોઈ પણ કર્મ કરતા પહેલા વિચારવું જોઈએ કે આપણા કર્મોને ઈશ્વરની નજરથી છુપાવી શકતા નથી. આપણા ખરાબ કર્મનું પરિણામ ખરાબ અને સારા કર્મનું પરિણામ હંમેશા સારું જ મળશે. આવો વિશ્વાસ રાખવાથી આપણે અશુભ કર્મો તથા પાપથી બચી શકશું. પરિણામે તેમના કારણે મળનારા દુઃખોમાંથી પણ બચી જઈશું. આ સંદર્ભમાં એક સરસ કથા છે. એકવાર ગોસ્વામી તુલસીદાસજી રાત્રે ક્યાંકથી ઘર પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની સામેથી ચોરોને આવતા જોયા. ચોરોએ એ તુલસીદાસને પૂછ્યું કે તમે કોણ છો? તેમણે જવાબ આપ્યો કે ભાઈ, જે તમે છો તે હું છું. દરેક જીવ ઈશ્વરનો જ અંશ છે એવી દ્રષ્ટિએ તુલસીદાસે કહ્યું હતું કે જે તમે છો એ જ હું છું. પરંતુ ચોરોએ એનો એવો અર્થ કર્યો કે તેઓ ચોર છે. એ જ રીતે તુલસીદાસ પણ ચોર છે. આથી તેમણે કહ્યું કે તું નવો નવો ચોર હોય એવું લાગે છે, તેથી તું અમારી સાથે ચાલ અને ચોરી કરવામાં મદદ કર. તુલસીદાસજી તૈયાર થઈ ગયા અને તેઓ પણ ચોરોની સાથે ગયા. અંધારી રાત્રે એક ઘરમાં ઘૂસીને પૈસા, સોનું, જવેરાત વગેરે શોધવા માંડ્યું અને તુલસીદાસને દરવાજે ઊભા રહેવાનું કહ્યું તથા જો કોઈ આવતું જણાય તો તેને સાવધાન કરવાનું જણાવ્યું, તેથી તેઓ પકડાઈ ન જાય. ચોરો અંદર ધન છોડતા હતા એટલામાં જ તુલસીદાસજીએ પોતાની જોડીમાંથી શંખ કાઢીને વગાડવા માંડ્યા. શંખનો અવાજ સાંભળીને ચોરો ગભરાઈ ગયા અને બહાર નીકળી ગયા. બહાર જોઈને આવીને જોયું તો ત્યાં કોઈ નહોતું, ફક્ત તુલસીદાસજી હતા. ચોરો તુલસીદાસજીને ઘરમાં ખેંચી ગયા અને પૂછ્યું કે અહીં આસપાસમાં કોઈ આવ્યું નથી તો પછી તે શંખ શા માટે વગાડ્યો? તુલસીદાસે કહ્યું કે તમે જ મને કહ્યું હતું કે જો કોઈ દેખાય તો અમને જાણી કરી દેજે. આથી મેં એ પ્રમાણે જ કર્યું. મેં ચારેય તરફ જોયું તો મને સર્વત્ર પ્રભુ શ્રી રામ જ દેખાયા. તેથી મેં વિચાર્યું કે તેમણે તમને ચોરી કરતા અવશ્ય જોઈ લીધા હશે. ચોરી કરવી એ પાપ છે, તેથી પ્રભુ શ્રી રામ તમને દંડ કરશે. પરંતુ તને પ્રભુ શ્રી રામચંદ્ર ક્યાં દેખાયા? તુલસીદાસે કહ્યું કે ભગવાનનો વાસ ક્યાં નથી. તેઓ તો સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, અંતર્યામી છે. તેઓ બધે હાજરા હાજર છે. મને તો તેઓ આ સંસારમાં ચારેય બાજુ બિરાજમાન દેખાય છે, તેથી તેઓ મને ક્યાં દેખાયા એ કેવી રીતે બતાવો? ચોરોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેઓ સમજી ગયા કે આ માણસ કોઈ ચોર નથી, એ તો કોઈ મહાત્મા છે.
મહાત્મા કદી જૂઠું બોલતા નથી. અત્યાર સુધી તો આપણે કોણ જાણે કેટલાય પાપ અને કેટલીય ચોરીઓ કરી છે, તેથી દરેક વખતે ભગવાનને આપણને એ પાપ કરતા જોયા હશે. તે ચોરને પોતે કરેલા પાપ કર્મો બદલ પસ્તાવો થયો. તેઓ તુલસીદાસજીના ચરણોમાં પડી ગયા અને બોલ્યા કે હે મહાત્મા, આજે તમે અમારી હાંખો ખોલી નાખી છે. આજથી અમે કદાપિ ચોરી કે બીજા કોઈ પાપ કર્મો નહીં કરીએ. એ બધા ચોરોએ ચોરી કરવાનું છોડી દીધું અને સત્યના માર્ગે ચાલવા લાગ્યા. તેઓ તુલસીદાસજીના શિષ્ય બની ગયા અને ઈશ્વરની ભક્તિ કરવા લાગ્યા. ઈશ્વરને ગટ ગટમાં વ્યાપેલા માનવાથી માણસનું જીવન બદલાઈ જાય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ.